સૌ મિત્રોને નમસ્કાર. આજે આપણે એક સાયન્સ એક્સપેરિમેન્ટ કરીએ છીએ, જેનો પ્રથમ પ્રયોગ આપ આ વિડીયોમાં જોઈ શકશો. જે આંખોની દ્રષ્ટિ ઉપર દ્રશ્ય વસ્તુ જે છે એ બે આંખ વડે કઈ રીતે જોઈ શકાય અને એક આંખ વડે કઈ રીતે જોઈ શકાય, એમાં શરીરની રચના કઈ જગ્યાએ કામ કરે છે, જે આપણે જેને સેન્સર કહીએ છીએ, સેન્સર કઈ રીતે કામ કરે છે તેનો આપણે આ વિડીયોની અંદર નિહાળીશું. તો મારી સાથે અત્યારે ડૉક્ટર મહેતા સાહેબ બેઠા છે, એ એક્સપેરિમેન્ટમાં મને ગાઈડ કરશે અને આગળ હું જે સૂચના આપું એ પ્રમાણે આપણે કરતા જશું. તો મિત્રો, અત્યારે અહીંયા એક ખાલી ગ્લાસ મૂકેલો છે, બરાબર, અને મારા હાથમાં એક પોઈન્ટ છે. તો અત્યારે આપણે એ જોવે છે અને મને કહેતા જશે અને આ રીતે આપણે નાખતા જશું, બરાબર, આમાં સિક્કો પડવો જોઈએ. તો આપણે શરૂ કરીએ છીએ, અહીંથી સ્ટાર્ટ કરીશું આપણે. એ મને કહેતા જ હશે, એ રીતે અહીંયા એ કહેશે ત્યારે સિક્કો એમ કહેશે કે મૂકી ગયો, ત્યારે ગ્લાસમાં પડશે. તો આપણે આગળ વધીએ. અત્યારે આપણે એમને કહીએ મહેતા સાહેબને કે બંને આંખો ખુલી રાખો અને શરૂ કરો. ઊંચા નીચું પણ કહી શકો. હજી પાછળ આપણે શરૂ કરીએ. કમ્પ્લીટ બંધ કરી દીધી છે. ઓકે, ચાલો હવે બંને આંખો દ્વારા આપણે કોઈ પણ વસ્તુ જે છે એની ડીપ જેને કહેવાય એ જાણી શકીએ. એક આંખ માત્ર કોઈ પણ વસ્તુ એની લંબાઈ અને પહોળાઈ માપી શકે. એટલે આપણી જે બંને આંખોમાં અહીંયા સેન્સર હોય છે, એ સેન્સર મેસેજ આપે છે અને અહીંયા એ અપલોડ થાય છે અને એના દ્વારા આ વસ્તુ જે છે એ જોવા મળે છે. એ બંને આંખો જો ખુલી હોય તો જ આપણે 3D જોઈ શકીએ. એક આંખથી 3D જોઈ શકાય નહીં, બરાબર. એટલે એક આંખથી કોઈ વસ્તુ જે છે અથવા દ્રશ્ય વસ્તુ એની જેને કહેવાય ડીપ એ જાણી ન શકાય. એટલે આપણે તમે આ પ્રયોગની અંદર જોયું હશે, એક આંખ હોય તો યોગ્ય તમે ધારણા યોગ્ય અનુમાન કરી શકો ને. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, નમસ્કાર. આ વિડીયોમાં આપણે બીજો વિથ સાયન્સ એક્સપેરિમેન્ટ જોઈએ. તો એ શું કહેવા માંગે છે, તો મારી સાથે ડૉક્ટર મહેતા સાહેબ જોડાના છે. મહેતા સાહેબ, મારા હાથમાં શું છે? આ કપડાં ધોવાનું બ્રશ છે, બરાબર. તો તમે અહીંયા ઉભા રહી જાઓ, બરાબર. હા, અત્યારે હું તમને કહું છું કે તમે જોઈ શકો છો, હું કહું છું પાછળ જુઓ, પાછળ જુઓ શું કહે છે બ્રશ. હવે શું કહે છે એ જોઈ લ્યો તમે, બરાબર. ઓકે, જોઈ લીધું તમે. હવે તમારે આગળ જોવાનું છે અને પાછળ જોવાની કોશિશ નહીં કરતા. હવે આપણે કરીએ છીએ કે તમારે એનો મેસેજ આપવાનો છે કે શું તમારે અસર થાય છે, બરાબર. તો હું સ્ટાર્ટ કરું છું. શું ઘસાય છે? બ્રશ પાછળ જોવો જી, રેડી. ઓકે, તો મિત્રો, આપને આ વિડીયો દ્વારા સાયન્સ એક્સપેરિમેન્ટ દ્વારા એ કહેવા માંગે છે કે આ બધી આંગળીઓમાં ટોપ ઉપર હંમેશા સેન્સરની સંખ્યા 100 ધારો કે હોય તો એના પછીની જે આંગળી છે એમાં અડધી થઈ જાય, 50, એના પછીની એનેથી અડધી થઈ જાય. કોઈ તમને એમ કહે કે આ બ્રશ છે તો કોઈ આંગળીથી માપશે ને, કોઈ અહીંથી માપશે? નહીં માપે તો ખબર નહીં પડે, અહીંથી કરવાથી ખબર પડે છે. કારણ કે અહીંયા સેન્સરની સંખ્યા હંમેશા વધારે હોય છે, એટલે અહીંથી અહીંયા સુધી આવતા અહીંયા સેન્સરો ઘટી જાય છે. એટલે તમે જે અનુમાન કરો છો, તમે જે ગેસ કરો છો એ કેના આધારે કરો છો? અવાજના આધારે, બરાબર. મહેતા સાહેબની પાછળનો વાત બસતો હતો પણ એને ડિસિઝન પાવર શું આવ્યો એને ડિસિઝન? તો કે બ્રશ ઘસાય છે. એટલે ત્યાં એક્ઝેક્ટ
જે સેન્સર છે એનો નિષ્કર્ષ એ અવાજ ઉપર નક્કી કરી અને પછી મેસેજ આપે છે. એટલે સેન્સરની સંખ્યા શરીરમાં અંદર જતા ઘટતી જાય છે. આ વિડીયોમાં આપણે એ જાણ્યું. આભાર.